ગોધરા રેલવે પોલીસે તાળી વેચાણમાં સંકળાયેલ 10 મહિલાઓને તાળના મોટા જથ્થા સાથે ઝડપી પાડી હતી. રેલવે પોલીસે 260 લીટર તાળીના જથ્થાનો નાશ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. લીમખેડા રેલવે સ્ટેશનની હદમાં ગેરકાયદેસર રીતે તાળીનું વેચાણ કરતી 10 મહિલાઓને રેલવે પોલીસે ઝડપી પાડી છે. રેલવે પોલીસને બાતમી મળી હતી કે લીમખેડા રેલવેની હદ કેટલીક મહિલાઓએ ચોરી છુપે તાળીનું વેચાણ કરે છે, તેમજ લોકલ ટ્રેનોમાં એક સ્ટેશન બીજા સ્ટેશનમાં તાળીનો જથ્થો લઈ જવામાં આવે છે. જે ચોક્કસ બાતમીના આધારે રેલવે પોલીસે મહિલા પોલીસને સાથે રાખી રેડ કરી હતી, જે દરમિયાન 10 જેટલી મહિલાઓને તાળીના મોટા જથ્થા સાથે ઝડપી પાડી હતી. રેલવે પોલીસે 260 લીટર તાળીનો જથ્થો કબજે કરી સ્થળ પર નાશ કર્યો હતો. ત્યારબાદ મહિલા આરોપીઓને ગોધરા રેલવે પોલીસ મથકમાં લાવી તેઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટી પર્વ દરમિયાન પંચમહાલ અને દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આ મોટા પ્રમાણમાં તાળીનું સેવન થતું હોય છે, જેને પગલે વિસ્તારમાં મોટા પ્રમાણમાં તાળ ગાળવામાં આવે છે. મળેલ કે લીમખેડા રેલવે સ્ટેશન ને સંકુલમાં અમુક મહિલાઓ તાળીનો જથ્થાની હેરાફેરી કરતી હોય, જેથી સદર જગ્યાએ રેડ કરવાની હોય, પોલીસ સ્ટાફના માણસો તેમજ મહિલા પોલીસ સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 10 જેટલી મહિલાઓ મળી આવેલ, જે તમામ જે તાળીનો જથ્થો 260 લીટર કિંમત રૂપિયા 5200નો મુદ્દામાલ મળી આવેલ, જે તાળીનો જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને તાળીનો જથ્થો જે તે સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે, અને ત્યારબાદ 10-10 મહિલાઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ અટક કરવામાં આવેલ છે. હની ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.